हरिओम, नमस्ते विद्यार्थी मित्रों। आज आप विषय गुजराती वन नो जोवाना छे। गुजराती वन जेमा पाठ 11 चाले छे। पाठ 11 ऊंट ने ऑफिस। तो આપણે ડિજિટલમાં જોઈ લીધો હતો, બરાબર ને? આગળના તાસમાં મેં તમને સમજાવી પણ દીધો છે અને ડિજિટલમાં જોયો હતો, પણ શબ્દ સમજૂતી આપણે લખવાની બાકી છે. તો પાઠનું નામ લખ્યા પછી શબ્દ સમજૂતી લખાવું છું, દરેક જણ લખી લેજો. ફકીર એટલે વૈરાગી, બીજું છે વન વગડામાંથી એટલે જંગલમાંથી, ત્રીજું છે ખોડું એટલે લંગડું, લાલચ લોભ, પાંચમું છે રહેમ દયા, છઠ્ઠું અવલોકન એટલે ઝીણવટથી જોવું, ઝીણવટથી જોવું તે કરડેલા એટલે દાંતથી કાપેલા, કરડેલા દાંતથી કાપેલા, ધોણી એટલે માલિક, ધોણી એટલે માલિક, નાઠું છે એટલે નાસી ગયું છે, નાઠું એટલે કે નાસી જવું, નવ નંબર. અને દસમું છે વર્ણન કરવું એટલે કે વિસ્તારથી કહેવું, વર્ણન કરવું એટલે કે વિસ્તારથી. કાણું એટલે એક આંખ વગરનું, એક આંખ વગરનું. બણબણતી એટલે બણબણ એવો અવાજ કરતી, બણબણ બણબણતી એટલે બણબણ એવો અવાજ કરતી, બરાબર? આ શબ્દ સમજૂતી પાર છે. ફકીર એટલે વૈરાગી, મન વગડામાંથી એટલે જંગલમાંથી, ખોડું એટલે લંગડું, લાલચ એટલે લોભ, રહેમ દયા, અવલોકન એટલે ઝીણવટથી જોવું તે, કરડેલા એટલે દાંતથી કાપેલા, ધણી એટલે માલિક, નાઠું એટલે નાસી જવું, વર્ણન કરવું એટલે નિસ્તારથી કહેવું, કાણું એટલે એક આંખ વગરનું, અને બણબણતી એટલે બણબણ એવો અવાજ કરતી. હવે એના નીચે પ્રશ્નો જોઈશું. પહેલા સૌથી પહેલા એક વાક્યના પ્રશ્નના જવાબ સૂત્ર મારી જોવું. એક વાક્યના પ્રશ્નોના જવાબ લખો. પહેલું છે ઊંટની કઈ આંખ ફૂટેલી હતી, ઊંટની કઈ આંખ ફૂટેલી
ફૂટેલી છે. બીજો પ્રશ્ન છે, ગુસ્સે થયેલો વેપારી ફકીરને કોની પાસે લઈ ગયો? ગુસ્સે થયેલો વેપારી ફકીરને કોની પાસે લઈ ગયો? તો કોની પાસે લઈ ગયો? તો રાજા પાસે. લખીશું, ગુસ્સે થયેલો વેપારી ફકીરને રાજા પાસે લઈ ગયો. ત્રણ નંબર છે, ફકીર વનવગડામાંથી પસાર થતા હતા ત્યારે તેમણે સામે કોણ મળ્યું? ફકીર વનવગડામાંથી પસાર થતા હતા ત્યારે તેમને સામે કોણ મળ્યું? લખીશું જવાબ, કોણ મળ્યું હતું? તો કે છે વેપારી. ફકીર વનવગડામાંથી પસાર થતા હતા ત્યારે તેમણે સામે એક વેપારી મળ્યો. પ્રશ્ન નંબર ચાર, ઊંટ વિશે જે વર્ણન કર્યું હતું તે કઈ શક્તિનું પરિણામ હતું? ઊંટ વિશે જે વર્ણન કર્યું હતું તે કઈ શક્તિનું પરિણામ હતું? તો અવલોકન શક્તિ. બરોબર ને? ઊંટ વિશે જે વર્ણન કર્યું તે અવલોકન શક્તિનું પરિણામ હતું. જોઈ લો, ઊંટની કઈ આંખ ફૂટેલી હતી? તો કે ઊંટની જમણી આંખ ફૂટેલી છે. ગુસ્સે થયેલો વેપારી ફકીરને કોની પાસે લઈ ગયો? તો ગુસ્સે થયેલો વેપારી ફકીરને રાજા પાસે લઈ ગયો. ફકીર વનવગડામાંથી પસાર થતા હતા ત્યારે તેમને સામે કોણ મળ્યું? તો એક વેપારી. ઊંટ વિશે જે વર્ણન કર્યું તે કઈ શક્તિનું પરિણામ હતું? તો કે અવલોકન શક્તિનું. આગળ પ્રશ્ન નંબર પાંચ, ફકીર શામાંથી પસાર થતા હતા? ફકીર શામાંથી પસાર થતા હતા? તો ક્યાંથી પસાર થતા હતા? વનવગડામાંથી. બરોબર? તો લખીશું, ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. છ નંબર, રાજાએ ફકીરની શું લેવડાવી? રાજાએ ફકીરની શું લેવડાવી? શું લેવડાવી હતી? લખીશું કે રાજાએ ફકીરની ઝડપી લેવડાવી. બરોબર ને? ઝડપી લેવડાવી. સાત નંબર, રાજાએ કોની અવલોકન શક્તિના વખાણ કર્યા? રાજાએ કોની અવલોકન
શક્તિના વખાણ કર્યા તો કોની અવલોકન શક્તિના વખાણ કર્યા હતા તો કે છે ફકીરની ફકીરે અવલોકન કર્યું હતું ને રાજાએ ફકીરની अवलोकन शक्ति ना वखाण कर्या। आठ नंबर फकीर ना कहवा प्रमाणे उनकी बन्ने बाजू शू लागेलू हतू फकीर ना कहवा प्रमाणे ऊंटनी बन्ने बाजुए शू लादेलू हतू तो ऊंटनी बन्ने बाजुए शू हतू लखीशु फकीरना कहवा प्रमाणे ऊंटनी एक बाजु मौत बीजी बाजू घऊं लादेला हता बराबर शोधू एक बाजू घऊं अने बीजी बाजू मध फकीर सामाथी पसार थता हता तो के छे वन वगड़ामांथी राजाए फकीरनी शू लेवडावी तो जड़ती राजाए कोनी अवलोकन शक्तिना वखाण कर्या तो के फकीरनी ફકીરના કહેવા પ્રમાણે ઊંટી બંને બાજુ શું લાદેલું હતું તો કે એક બાજુ મધ ને બીજી બાજુ ઘઉં પ્રશ્ન નંબર 9 ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું જો અલગ અલગ રીતે પ્રશ્ન પૂછાય બરોબર ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું તો કઈ ટેવ હતી એની અવલોકન કરવાની હતી ને લખીશું ફકીરે અવલોકન કરવાની તેમને આધારે ઊંટનું વર્ણન કર્યું પ્રશ્ન નંબર 10 ઊંટ કયા પગે ખોડું હતું આંખ જમણી હતી અને પગ કયો હતો ડાબો તો ઊંટ ડાબે પગે ખોડું હતું 11 નંબર વેપારીએ ફકીરને શું પૂછ્યું વેપારીએ ફકીરને શું પૂછ્યું તો વેપારીએ ફકીરને શું પૂછ્યું હતું કે ફકીર બાબા તમે આટલામાં ક્યાં ઊંટ જતું જોયું એવો પ્રશ્ન કર્યો હતો ને તો લખીશું વેપારીએ ફકીરને પૂછ્યું કે ફકીર બાબા તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું પ્રશ્ન કર્યો એટલા માટે અહીંયા છેલ્લે પ્રશ્ન ચિહ્ન બરોબર જો ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું હતું તો કે અવલોકન કરવાની
ઊંટ કયા પગે ખોડું હતું? ડાબા પગે. વેપારીએ ફકીરને શું પૂછ્યું હતું? કહે છે, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? પ્રશ્ન પૂછ્યો છે એટલા માટે છેલ્લે પ્રશ્ન ચિહ્ન. હવે બે ત્રણ વાક્યના પ્રશ્નના જવાબ જોઈએ. એક વાક્યના પૂરા થઈ ગયા. પહેલો છે, વેપારી ગુસ્સે શા માટે થયો? વેપારી ગુસ્સે શા માટે થયો? તો શા માટે થયો હતો? તો કે ફકીરનો જવાબ સાંભળી વેપારીને થયું કે ફકીરનો જવાબ સાંભળીને વેપારીને થયું કે વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે. મારા ઊંટને જોયું તો છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી. તે મને બતાવવા માંગતો નથી, તેથી વેપારી ગુસ્સે થયો. તેથી વેપારી ગુસ્સે થયો. બીજો પ્રશ્ન છે, ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું? ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન કયા આધારે કર્યું? તો લખીશું કે ઊંટના પગલાના માર્ગની એક બાજુના જ એક બાજુમાં જ ઝાડના પાંદડા કરડેલા હતા. એક બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા, તે પરથી ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન કર્યું. તેવું અનુમાન કર્યું. બરોબર. જો વેપારી ગુસ્સે શા માટે થયો હતો? તો કે ફકીરનો જવાબ સાંભળીને વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી, તેથી વેપારી ગુસ્સે થયો. એ ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન કયા આધારે કર્યું હતું?
તો લખો કે ઊંટના પગલાના મારની એક બાજુમાં ઝાડના પાંદડા ખરડેલા હતા, તે પરથી ઊંટ એક આંખે કાણો હશે એવું અનુમાન કર્યું. બીજો પ્રશ્ન છે, ફકીરે સાવ પરથી ધાર્યું કે ઊંટ એક પગે થોડું હશે, ઊંટ એક પગે થોડું હશે. જવાબ, ઊંટના પગલામાંનું એક બાજુનું પગલું જરા આછું દેખાતું હતું, તે ઉપરથી ફકીરે ધાર્યું કે ઊંટ એક પગે થોડું હશે. પ્રશ્ન નંબર 4, ફકીરે સાવ ઉપરથી માન્યું કે ઊંટનો આગલો એક દાંત પડી ગયો હશે. જવાબ, ઊંટે જે પાંદડા કરડેલા હતા તે પાંદડાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો તે ઉપરથી ફકીરે માન્યું કે તેનો આગલો દાંત પડી ગયો હશે. જો ઊંટના પગલામાંનું એક ફકીરે સાવ ઉપરથી ધાર્યું કે ઊંટ એક પગે ખોડું હશે, તો લખ્યું કે ઊંટના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું, તે ઉપરથી ફકીરે ધાર્યું કે ઊંટ એક પગે ખોડું હશે. ચોથો પ્રશ્ન છે કે ફકીરે સાવ પરથી માન્યું કે ઊંટનો આગલો દાંત પડી ગયો હશે, તો કે ઊંટે જે પાંદડા પડેલા હતા તે પાંદડાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો, તે ઉપરથી ફકીરે માન્યું કે તેનો આગલો દાંત પડી ગયો હશે. પાંચ નંબર, thank you.
ફકીરે સા ઉપરથી અભિમાન કર્યું કે ફકીરે સા ઉપરથી અનુમાન કર્યું કે ઊંટની એક બાજુએ ઘઉં લાદેલા છે અને બીજી બાજુએ મધ લાદેલું હશે અને બીજી બાજુએ મધ લાદેલું હશે લખીશું જવાબ ઊંટના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી તે પરથી ફકીરે અનુમાન કર્યું કે ઊંટની એક બાજુએ ઘઉં અને બીજી બાજુએ મધ હશે બરોબર જો પાંચમો પ્રશ્ન કે ફકીરે સાવ પરથી અનુમાન કર્યું કે ઊંટની એક બાજુએ ઘઉં લાદેલા હશે અને બીજી બાજુએ મધ લાદેલું હશે લખે જવાબ કે ઊંટના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ પણ બનતી હતી તે ઉપરથી ફકીરે અનુમાન કર્યું કે ઊંટની એક બાજુએ ઘઉં અને બીજી બાજુએ મધ હશે હવે પ્રશ્ન નંબર 6 બરાબર એ હવે પછી આપણે પછીના તાસમાં જોઈશું.